હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વી આર ગુજ્જુ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો જ્યારે પણ આપણને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ સરસ મીઠાઈ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો ચાલો આજે આપણે બનાવીશું બેસનના લડ્ડુ. તો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં નોનસ્ટિકની કઢાઈ લઈ લીધી છે. તમે કોઈ પણ હેવી બોટમવાળું વાસણ લઈ શકો છો. તો આ લડ્ડુ બનાવવા માટે પરફેક્ટ મેઝરમેન્ટની ખૂબ જ જરૂર હોય છે. તો આપણે સૌથી પહેલાં ઘી લઈશું. ઘી મેં જે ટેબલ સ્પૂન આવે છે, મતલબ કે મોટી ચમચી આવે છે, એ 5 ચમચી ભરીને ઘી લીધું છે. તો ઘી પણ મેં અહીંયા ઘરે જ બનાવેલું લીધું છે. જો ઘરે ઘી કઈ રીતે બનાવું એ રેસીપી જોવી હોય તો એ પણ ચેનલમાં અપલોડ કરેલી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો અહીંયા મેં 5 ચમચી અત્યારે ઘી લીધું છે. પછી આપણને જરૂર લાગશે તો પાછળથી એડ કરીશું, પણ અત્યારે 5 ચમચી ઘી લીધું છે. હવે આપણે એને સારી રીતે મેલ્ટ થવા દઈએ, અને ઘી મેલ્ટ થાય છે ત્યાં સુધી આપણે બેસનને ચાળી લઈએ. તો અહીંયા મેં બેસન લીધું છે, એને ચાળી લઈએ. બેસન જે આપણે રેગ્યુલર સેવ ગાંઠિયા બનાવવા માટે યુઝ કરીએ છીએ એ જ બેસન લીધું છે, અને એ બેસન આપણે 2 કપ લેવાનું છે. તો ચાળી અને એને એકદમ પરફેક્ટલી મેઝર કરી અને 2 કપ ભરી અને આપણે લઈ લઈશું. તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ લડ્ડુ બનાવીએ છીએ એટલા માટે મેં અહીંયા બેસન લીસું જે આવે છે એ લીધું છે. કરકરના લોટમાંથી આપણે જે બનાવીએ છીએ એને મગજની લડ્ડુડી કહે છે. તો એ મગજ પણ આપણે બનાવી શકીએ છીએ, પણ એમાં દૂધ અને ઘીનો ધાબો દેવાનો હોય છે, એ રીતે કરવાનું હોય છે. પણ જો આ રીતે ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો લીસા લોટમાંથી પણ તમે આ લડ્ડુ બનાવી શકો છો, અને એ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે મેં 2 કપ બેસન લઈ લીધું છે, અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ. અને ગેસની ફ્લેમ આપણે બિલકુલ હાઈ નથી કરવાની, ગેસની ફ્લેમ શરૂઆતમાં આપણે મિક્સ કરીશું એટલે આપણને એવું લાગશે કે ઘી ઓછું છે, પણ ધીમે ધીમે એ મિક્સ થઈ જશે અને મેલ્ટ થશે એટલે આપણને કમ્પ્લીટ એની કન્સિસ્ટન્સી ખ્યાલ આવી જશે. તો પહેલાં આ રીતે ગાંઠા પડે છે, તો એને ધીરે ધીરે પ્રેસ કરતા જઈ અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધી જ જગ્યાએથી, નીચેથી અને કિનારી પરથી આ રીતે મિક્સ કરતા જઈશું. અને ગેસની ફ્લેમ બિલકુલ પહેલાં કહ્યું એ પ્રમાણે હાઈ નથી કરવાની, જો હાઈ કરીશું તો નીચેથી ચોંટી જશે બેસન. 2 મિનિટ પછી આ રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જશે અને આ રીતે તમને ગાંઠા જોવા મળશે. પણ આપણે ધીરે ધીરે શેકતા જઈશું. હવે મને ઘી આમાં થોડું ઓછું લાગે છે, તો આપણે 1 ચમચી વધારે ઘી એડ કરીશું. તો ટોટલ મેં અહીંયા 6 ટેબલ સ્પૂન ઘી એડ કર્યું છે, એકદમ પરફેક્ટ છે. આના પછી મેં થોડું પણ ઘી એડ નથી કર્યું. તો આ રીતે 6 ટેબલ સ્પૂન ઘી એડ કરી અને સારી રીતે આ રીતે મિક્સ કરતા જઈશું. અને મિક્સ કરી અને પછી આપણે ચેક કરીશું કે હવે ઘીની જરૂર બિલકુલ નથી. તો કમ્પ્લીટલી 2 કપ બેસનમાં 6 ટેબલ સ્પૂન કમ્પ્લીટ છે માપ. અને હવે આ રીતે આપણે પ્રેસ કરતાં કરતાં ધીરે ધીરે મિક્સ કરતા જઈશું અને શેકતા જઈશું લોટને. તો 10 મિનિટ પછી ચેક કરીશું આપણે. તો આ રીતની કન્સિસ્ટન્સી આવી ગઈ છે, લોટ આપણો એકદમ ઢીલો થઈ ગયો છે, અને હજી પણ આપણે 10 મિનિટ એને શેકવાનો છે. તો આટલા લોટને શેકતા મારે ટોટલ 20 મિનિટનો ટાઈમ લાગ્યો છે. તો આ રીતે ધીરે ધીરે કરતાં શેકતું જવાનું છે, અને નીચે ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે 20 મિનિટ પછી આપણે જોઈએ તો આ રીતનું એકદમ આપણું બેસન રેડી થઈ ગયું છે. તો આ સમયે એકદમ સ્મેલ પણ મને સરસ આવવા લાગી છે અને લોટ પણ એકદમ શેકાઈ ગયો એવું લાગે છે. તો અત્યારે જે મેં સ્પેચ્યુલા લીધું હતું એકદમ ગરમ થઈ ગયો છે, તો વધારે પ્લાસ્ટિક ગરમ થાય પણ સારું નહીં. તો મેં એકદમ એને ચેન્જ કરી લીધું છે ને, સ્ટીલનું લઈ લીધું છે. અને હવે જોઈ શકીએ છીએ કે આપણો લોટનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ટેક્સચર પણ ચેન્જ થઈ ગયો છે. તો આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એને એક થાળીમાં લઈ લઈએ અને ઠારી દઈએ. અને જે પણ આપણે આ બેસન શેકીને રાખ્યું છે એને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ. તો આપણું બેસન એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી જ આપણે બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. તો આપણું બેસન રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને મેં બધી જ રીતે સાઇડમાંથી એને ઉખાડી લીધું છે. હવે મેં એમાં 1/2 ચમચી ઇલાયચી પાવડર એડ કર્યો છે અને 1/2 કપ સુગર લીધી છે, દળેલી ખાંડ લીધી છે. તમે બુરુ ખાંડ પણ લઈ શકો છો, મેં અહીંયા ઘરમાં રહેલી ખાંડ જ દળી અને યુઝ કરી છે. તો 1/2 કપ, 2 કપ બેસનની સામે 1/2 કપ ખાંડ લીધી છે. તો એ પરફેક્ટ સ્વીટનેસ છે જે બહાર માર્કેટમાં મળે છે એ પ્રમાણેની, પણ તો પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આ બધું જ આપણે સારી રીતે હાથથી મિક્સ કરી દઈએ. જો આ મિશ્રણ આપણું થોડું પણ ગરમ હશે અને આપણે ખાંડ એડ કરીશું
તો એકદમ પીગળી જશે અને લડ્ડુ વડે એવું નહીં થાય. તો મિશ્રણ છે એ રૂમ ટેમ્પરેચર પર આવું ખૂબ જ જરૂરી છે. અને આ સમયે આપણે ધીરે ધીરે મિક્સ કરતા જઈશું એટલે બધું સારી રીતે મિક્સ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું બેસનના લડ્ડુ બનાવવા માટેનું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે. તો હવે આપણું ઘી અને ખાંડનું માપ પણ પરફેક્ટ છે. તમે આ સમયે ટેસ્ટ પણ કરી શકો છો. જો તમને ખાંડ ઓછી વધતી લાગતી હોય તો તમે એડ પણ કરી શકો છો. અને હવે તમને જે સાઇઝના લડ્ડુ પસંદ હોય એ સાઇઝના લડ્ડુ આપણે વાળી લઈએ. તો જોઈ શકો છો કે કેટલા સરસ આપણા લડ્ડુ રેડી થઈ ગયા છે. હવે આપણે એને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તમે પિસ્તા કે બદામ કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકો છો. તો મેં આ રીતે બધા જ લડ્ડુ રેડી કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને નેક્સ્ટ તમે કઈ રેસીપી જોવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી નવી નવી રેસીપી શીખવા માંગતા હોય તો વીઆર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. ફરી મળીશું નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.